રોષ ફેલાયો છે. વર્ષ 2013 થી અત્યાર સુધી પીપાવાવ, રાજુલા, સાવરકુંડલા રેલવે ટ્રેક ઉપર 25 થી વધુ સિંહોના ગુડ્સ ટ્રેનની અડફેટે મોત થઈ ચુક્યા છે, જેને લઈને રાજુલા, પીપાવાવ, પોર્ટ, સાવરકુંડલા, લીલિયા સુધી સિંહોની સુરક્ષા વધારવા માટેની ખાસ માંગ કરવામાં આવી છે. સૌથી વધુ સુરેન્દ્રનગર, પીપાવાવ, પોર્ટ આવતી ગુડ્સ ટ્રેન સાથે જ સિંહોના અકસ્માત વધુ થઈ રહ્યા છે. ગઈકાલે અમૃતવેલ પાસે 4 વર્ષનો સિંહનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામવા ખૂબ જ દુઃખદની વાત કહેવાય. આ સિલસિલો 2013 થી ચાલુ થયો છે. પીપાવથી લઈને સુરેન્દ્રનગર સુધીની બ્રોડગેજ રેલવે લાઇનની અંદર સૌ પ્રથમ બનાવ 2013માં બે માદાઓ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામી હતી. એનું પોસ્ટમોર્ટમ કરતા ખ્યાલ આવ્યો કે અંદર 3 બચ્ચા પણ હતા, એટલે કુલ 5 જીવ ગયો હતો ટ્રેનની અંદર. સૌ પ્રથમ બનાવ 2013માં થયો. ત્યારબાદ સિલસિલો આગળ જતો જ રહ્યો. અત્યાર સુધીમાં 25 થી 30 ની સંખ્યા ટ્રેન અકસ્માતમાં છે, રાજુલા થી લઈને સાવરકુંડલા સુધી. તો ખરેખર તો આની અંદર નીચે રેલવેની નીચે જો પુલિયા કરવામાં આવ્યા હોય તો પણ એનો કોરિડોર ચાલુ રહે, અને રાજુલા થી પીપાવ સુધી ફેન્સિંગ કરવામાં આવી છે. હવે સિંહનો વિસ્તાર બૃહદગીરની અંદર ખૂબ જ આગળ વધી ગયો છે. તો મારે તો સરકારને એ કહેવું છે કે પીપાવથી લઈ અને ક્રાકજ અને લીલિયા સુધી ફેન્સિંગ કરવામાં આવે તો જ આપણે આ બધા સિંહોને બચાવી શકીશું. સમાચારમાં આગળ વાત કરીએ તો હાલોલ, વડોદરા, ટોલ